નમસ્તે રસપ્રદ જાણકારી સાથે હું છું હિના આજે એક એવી ફ્લાઇટની વાત કરવી છે કે જે ટેક ઓફ થતા જ લેન્ડ થઈ જાય છે દુનિયાના સૌથી નાના સફર વિશે વાત કરવી છે આજકાલ લોકો પોતાનો સમય બચાવવા માટે એક દેશથી બીજા દેશ જવા માટે પ્લેનનો ઉપયોગ કરે છે વધારે સમય બચાવવા માટે દેશમાં દેશમાં પણ પ્લેનનો ઉપયોગ જ કરતા થઈ ગયા છે ત્યારે આજે એવી સફરની વાત કરવી છે કે જે સૌથી નાનકડી સફર છે પ્લેનની અને એ છે બે પોઈન્ટ સાત કિલોમીટરની જે હા એવી ફ્લાઇટ કે જે ટેક ઓફ થતાં જ લેન્ડ થઈ જાય છે હવે હું તમને સંપૂર્ણ વિગત આપું સ્કોટલેન્ડના બે ટાપુ વચ્ચેના સંપર્ક માટે આ ફ્લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે અને આ ટાપુઓનું નામ છે વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે હવે આ ટાપુઓ માટે પ્લેનનો ઉપયોગ કેમ કરવામાં આવે છે તો ત્યાં કોઈ પણ પ્રકારનો બ્રિજ નથી એટલે પ્લેનનો ઉપયોગ કરવામાં આવે છે તમને ખબર છે આ ડિસ્ટન્સને પાર કરવા માટે 80 સેકન્ડનો જ સમય લાગે છે હવે આટલી નાની ફ્લાઇટ શરૂ કરવા પાછળનું કારણ શું છે મેં તમને કહ્યું કે આ ટાપુ પર કોઈ બ્રિજ નથી એટલે પ્લેનમાં સફર કરવી પડે છે અને નવાઈની વાત એ છે કે ત્યાંની સરકાર પ્લેન ટિકિટ પર સબસિડી પણ આપે છે અને આ પ્લેનમાં માત્ર આઠ લોકો જ બેસી શકે છે અને પચાસ વર્ષથી આ પ્લેન આટલી નાનકડી સેવા આપી રહ્યું છે વધુ વિગતો માટે તમે જોતા રહો ટીવી નાઇન